કહ્યું કે આગળ ઉપર મુસીબત આવવાની છે. આ તો સારું થયું કે મારો ભાઈબંધ દેવરો ખરે તણે પોગી ગયો અને તમે બચી ગયા. ભવિષ્યમાં પણ આવી કોઈ મુસીબત આવે તો તમે તમારે મને યાદ કરજો, હું આપણા ગામમાં જ રહું છું. આ તો જાજા જુવાર કહીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભોળાના, તારું શું થશે? મારું તો ઠીક, પણ તારા દીવા બચી નું શું થશે? ગોગા, હવે આગળ વાળા પાપા મારવા રવા દે. એનું ગામ રતનપુર છે. અરે ભાઈ, હું ગામ ને ક્યાં રહું છું? હું તો ગામ વાળી ને રહું છું. એ તો જાજા જુવાર કરીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભગવાન, તારું શું થશે? હલાલ હવે. અરે અરે, તમારે તો ભૂપતિ બાપુની કુંડળી જોઈ એટલું કહેવાનું છે કે એમના લગ્નની રત્નહારે છે. પણ ઈ કુંડળીમાં ઈ યોગ ન હોય તોય મારે આટલું ભયંકર જૂઠું પડવું પડશે. પણ મહારાજ, હું આટલા નાના કામની ભયંકર કિંમત પણ આપી રહ્યો છું ને. જો તમને કહી દઉં છું, હું પૈસાની લાલચમાં આવીને ક્યારે જૂઠું બોલતો નથી. અને ઈ વાત આ મારો ભાગીદાર ભગવાન પણ જાણે છે, સમજા? પણ મહારાજ, અને જો તો કાંઈ નહીં, આવ્યો નહીં તો પછી આ તૈયાર જ છે. એને અંદર રાખો, એને અંદર રાખો અને આ લાવો. બાકી મારો ભાગીદાર ભગવાન જાણે છે કે હું સત્ય સિવાય ક્યારે કઈ બોલતો જ નથી. હાલો જોઈ નાખું તમારા ખર્ચી કુટુંબ ની કુંડળી. ભાગીદાર ભગવાન, જરાક ધંધો કરી આવું. બાપુ, ભૂપતસિંહ ની કુંડળી જોતા એમ લાગે છે કે રત્નાબેન અને ભૂપતસિંહ ના ગ્રહો મળતા નથી. ભૂપતસિંહ ની પાઘડીએ મંગળ, ચેડીએ કેતુ અને ચોણીને બારમો ચંદ્રમા જોઈતો છે. એના પગે છે પનોતી પડી છે. જો આ બેના લગ્ન થશે તો રત્નાબેન નું મૃત્યુ નિશ્ચિત જાણવું. મહારાજ, તમે રત્નાની કુંડળી બરાબર તપાસો, એના જીવનમાં બીજું શું શું છે? અરે, મેં ભાગીદાર ભગવાનને ભેગા રાખીને આ જોયું છે. આ રત્નની કુંડલી જોતા તો એમ લાગે છે કે પેઢી દર પેઢીથી, એટલે કે સાત સાત પેઢીથી ચાલુ આવતા વેર જે ચમી જશે, એટલે કે રત્નના હાથે હરિપુર અને રતનપુર નો મિલાપ થશે. તલવાર દેતા નહીં કોશી. જય ભાગીદાર ભગવાન. શું વાત કરે? આ લંકાપુર ના રાવણ ના લગ્ન રતનપુર ની સીતા એટલે કે રત્નહારે નક્કી થઈ રહ્યા છે. એટલે ભૂપતસિંહહારે? હા દેવરા, હું રતનપુર ના ઠાકોર ની હવેલીએથી જ આવી રહ્યો છું. મને રત્નના પિતા વિજયસિંહે રત્નની કુંડલી જોવા આપી. મેં તો સ્પષ્ટપણે કહી દીધું કે આ રત્નના ગ્રહો એવા છે તેના હાથે જ હરિપુર અને રતનપુર નો મિલાપ થશે. એમ પછી શું થયું? પછી શું થાય? તરત વિજયસિંહ ની તલવાર જ્ઞાન ની બહાર નીકળી અને હું હવેલી ની બહાર નીકળી ગયો. કાલે રાત્રે લંકાપુર ના ખંડેર માં થયેલી રત્ના ની મુલાકાત હું વિસરી શકતો નથી. હું પણ એની ખાસ ખાસ થયેલી ને વિસરી શકતો નથી. એ પણ ક્યાં ભૂલાઈ ગયું છે ભાઈ? ક્યાં ખોવાઈ ગયો છો? એવું લાગે છે કે આ હૃદયના ધબકાર રત્નાના હૃદયના ધબકાર સાથે ધબકી રહ્યા છે. એના શ્વાસના તાર થી રણકણી રહ્યા છે. ઓહો, તું તો એક જ રાતમાં ઘણો આગળ નીકળી ગયો છો. પણ ભેરું ધ્યાન રાખજે હો, આ રતનપુર વાળાઓને સમાધિ બનાવી નાખતા વાર નથી લાગતી. એટલે હું જાઉં, મારે ધંધે. જય ભાગીદાર ભગવાન. ઓહો, તું ભગવાન. જય ભાગીદાર ભગવાન. જય ભાગીદાર ભગવાન. ઋષિ મહારાજ. અરે ભરજીરી, તું? ઋષિ મહારાજ, હું આપની જ ગોતી રહી હતી. મને ગોતી હતી? નક્કી કોઈ સંકટ આવ્યું હશે અને માણસ માટે સંકટ આવે ત્યારે જ માણસ આ જોશી ઘોઘારામ ને ગોતે. હા મહારાજ, આપ તો બધું જાણો છો. આપે જાણવું જ ને, આજે સંકટ ચતુર્થી છે. બોલ કન્યા, તારા કયા કષ્ટ નું નિવારણ કરી દઉં. મહારાજ, મારી માએ મારા લગ્ન ધનની લાલચ માં આવીને એક દો હાર નક્કી કરી નાખ્યા છે. તમાજ મને બચાવો. ઓહો, તે મારો હાથ પકડ્યો છે. ઓહો, તો પછી હવે જોઈ લે મારો પરચો. હાલ તારી માને, તારી માને સમજાવી દઉં. હાલ તારી મા પાસે બેસો બેસો. હા, જોને બેસીએ.
આસપાસ છે દીકરી. માં આ તો મહાન જોશી મહારાજ છે, ભવિષ્ય વર્તમાન બધું જ કહી દે છે. હા જોઈ લાવો જો, તમારો હાથ, તમારો હાથ તો પહેલેથી ઊંડો છે, એમનો ટાઢો હતો. વાહ વાહ વાહ, ઓહો 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 ઓહો. આ તમારો આખો હાથ જોતા એમ લાગે છે જીરી, કે આ તારી માં તો પૈસાની લાલચમાં આવીને તારા લગ્ન કરવા તૈયાર થઈ છે. તમને આ બધી વાત ની કેવી રીતે ખબર પડી? અરે મને ખબર ના પડે તો કોને ખબર પડે? હું જોશી છું, ડોશી આવશે. ડાબો કે જમણો? ડાબો. ડાબો છે જમણો ગયો ને. હા મુઠી ખોલો. ખોલો. હા બંધ મુઠીમાં ભાગ્ય જોવાય નહીં. ખોલો. ઓહો, તમારો હાથ તો ટાઢો નથી, તમારો હાથ તો ઊંડો નથી, મધ્યમ મધ્યમ છે. મધ્યમ મધ્યમ. હા તમારો લાવો જો. આહા, તમારો તો હજી ટાઢો બોર છે. બે ને મંગળ બળવાન છે, તમારે મંગળ બળવાન છે અને તમારે મંગળ બળવાન છે. એટલે બે ને મંગળ બળવાન હોય તો બે માંથી એક નું મૃત્યુ નિશ્ચિત. સાંભળી લેવું ડોહા. ડોહો? એ મહારાજ, મને ડોહો ડોહો કહો માં ભલે ત્યારે. કાકા કાકો? હા ગરજે તો કેવા જ પડે ને. વાંધો નહીં, જેની ગરજ હોય ને એને કાકા કેવા પડ્યા. અને જુઓ કાકા, આ તમારો મંગળ ભગવાન હતો ને એટલે તમારી આગલી પત્ની ગુજરી ગઈ, પણ આ જીવી નો મંગળ અતિ અતિ બળવાન છે એટલે તમારું મૃત્યુ નિશ્ચિત છે. પણ આનો ઉપાય છે કોઈ? હા મહારાજ, આનો કઈ ઉપાય બતાવો ને. ઉપાય? હા ઉપાય છે. પણ તું ચિંતા ન કર, જે કઈ ઉપાય થશે એમાં તારો તો ઉદ્ધાર જ થશે. ડોશી ડોહા ડોહા કાકા, તમારે એક મહાયજ્ઞ કરાવવો પડશે, જે યજ્ઞમાં સવામણ ઘી, ચાર સાડી, ચાર પટોળા અને ચાર થાન કોરું કાપડ જોઈશે. અને કાળા તલ લાવજો. હા, એ કાળા તલ નો હોમ કરીશ તમારે માટે, અને ધોળા તલ નો હોમ કરીશ ડોશી માટે, અને લાલ તલ નો હોમ કરીશ જીરી માટે. બોલો બીજું કઈ બાદ. તમે એ નિરાશ રાખજો, આ જીવ છે ને એ તમારી જીવાદોરી સલામત રહે છે. વાહ વાહ ભાગીદાર ભગવાન, અડધો વર્ષ થઈ ગયો, જાઓ ભાગીદાર ભગવાન. જીવ આપણો જામી ગયો હવે. આટલું કરવા છતાં પણ જો મફતલાલ નહીં માને તો એ મંડી વડેલ ને મનાવવા માટે મારી પાસે બીજો ઉપાય પણ છે. જો સાંભળ, ઓરિયો હજી ઓરિયો હજી ઓરિયો તારા વગર કેમ જીવ? આ તારા વગર મારું ઘર મહાન જેવું લાગે છે. બીજી વાર મફતલાલ તું આવી ગઈ? આવું પડ્યું તમે મને નથી ઓળખતા, હું તમારી પહેલી પત્ની માઈ તો મળી ગઈ છું, તું અહીંયાથી પાછી આવી ખુશ થઈને આવું. તારો બાપ ઘનશ્યામ, મારો બાપ એ તો મરી ગયા ને. આજી હું ગુજરી ગયેલો છો, પણ મને તારી વહુએ ફરિયાદ કરી કે તું બીજા લગ્ન કરવા તૈયાર થયો છે એટલે તને વધવા મારે ભૂત લોક માંથી આવવું પડ્યું. અલ્યા ડફો, હું મરી ગયા પછી તારી માની બીજા લગ્ન કર્યા હતા? નહોતા કર્યા. એમ જ તારી વહુ પણ ભલી છે,
એ પણ ઈચ્છે છે કે તું અમારી પાસે આવી જા. નાના બાપા મને અહીંયા રહેવા દો. લગ્નનો વિચાર માંડી વાર અને નહીં માંડી વાળે તો કાં તો અમારે દેવી ને આઈ રહેવું પડશે અથવા તને અમારી સાથે લઈ જવું પડશે. મંજૂર છે? બોલ મંજૂર છે. મને મંજૂર છે. જીવી હાર્યા હું લગ્ન નહીં કરું. ચાલો હવે આપે આપણા ભૂત લોક માં.